ગાર્બેજ કલેક્શનનો અભાવ છે। સુરતમાં ઉદ્યાની સોસાયટીઓમાં ગંદકીનું સામ્રાજ્ય વધ્યું છે। સ્થાનિકો દ્વારા ઝોન ઓફિસે ખાતે કચરો ઠાલવીને વિરોધ કરવામાં આવ્યો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સંરક્ષણ સૌથી અગ્રમી હોવાની વાત કરવામાં આવે છે, પરંતુ હજી પણ એવો ઘણા વિસ્તારો છે કે જ્યાં નિયમિત રીતે સાફ સફાઈ થતી નથી। ઉદ્યાના વિસ્તારમાં અંદર આવેલા કાશીનગરમાં કચરો નહીં જવાતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો। ગંદકીથી ત્રસ્ત થયેલા લોકો આજે પોતાના વિસ્તારનો કચરો પોતે જ લઈ જઈને ઉધના ઝોન ઓફિસમાં ઠાલવી દેતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા। કાશીનગર સોસાયટીના રહીશો દ્વારા આજે પોતાના વિસ્તારનો કચરો ભરીને સીધા સાઉથ ઝોનની ઓફિસે પહોંચી ગયા હતા। બધો કચરો સાઉથ ઝોનની ઓફિસના ગેટ ઉપર જ ઠાલવી દેવામાં આવ્યો હતો, જેને લઈ અધિકારીઓ ચોંકી ગયા હતા। લોકોએ પોતાનો રોષ ખૂબ જ ઉગ્રતાથી ઠાલવ્યો હતો અને તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની માંગ કરી હતી। સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે કે અમારી સોસાયટીમાં ગાર્બેજ કલેક્શન તો નથી જ, પરંતુ રસ્તાના રિકાપ પેટિંગ પણ 12 વર્ષથી થયું નથી। મૌખિક અને લેખિતમાં આ બાબતે રજૂઆત કરતા રહ્યા છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ કરવામાં આવ્યો નથી। आज रोज अमे उद्यानी काशीनगर सोसायटी रहीशो अँ साउथ जोन कचेरी आवेला है। छाला केटलाको वर्षोथी अमारी सोसायटी में डोर टू डोर कचरानी गाड़ी अनियमित रीते आवे छे। अठवाडियामां 2 થી 3 रजा पाड़े छे। गाड़ीनो टेक्निकल खामी होवाना कारणे पोते रजा पाड़े छे, जेना कारणे सोसायटीना रहीशो પોતાનો કચરો સોસાયટીના ફરતે 4 રસ્તાને આજુબાજુના સોસાયટીના લોકો પર અમારી સોસાયટીના ફરતે કચરાના ઢગલા બનાવે છે, જેના કારણે આરોગ્યનું ઘર બની ગયું છે। અમારી સોસાયટી વારંવાર રજૂઆત કરવા છતાં ડોક્ટર અતિક દૂધવાલા જે આરોગ્ય અધિકારી છે સાઉથ ઝોનના, વારંવાર રજૂઆત કરવા છતાં પણ છેલ્લા 6 મહિનાથી આ સમસ્યાનો હલ કરવામાં આવ્યો નથી। જેના અનુરૂપ આજે અમે સોસાયટીના રહીશો એ સાઉથ ઝોન કચેરીએ પોતાના ઘરનો કચરો ઠાલવી કેવી રીતના ગંદકીમાં રહેવાય છે તેવી એક મેસેજ આપવા માટે અહીંયા સાઉથ ઝોન કચેરી અમારે અહીંયા સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા છે। તે ઉપરાંત છેલ્લા 12 વર્ષથી અમારી સોસાયટીના રસ્તાઓ રીકાર્પેટ થયા નથી। રીકાર્પેટ માટે વારંવાર અરજીઓ કરવા છતાં તે લોકોનું કહેવું એવું છે કે સોસાયટીનો અમુક હિસ્સો રિઝર્વેશનમાં છે, એના કારણે અમારી સોસાયટીમાં રસ્તાઓ રીકાર્પેટ થયા નથી। ત્યારે બીજી બાજુ જોઈએ તો મહાદેવનગર જેવી અનેકો એવી સોસાયટીઓ છે જે રિઝર્વેશનવાળી સોસાયટીઓ છે, તેવી સોસાયટીઓમાં દર 5 વર્ષના ક્રમમાં રોડ રીકાર્પેટ થાય છે, જ્યારે અમારી સોસાયટીમાં છેલ્લા 12 વર્ષથી રોડ રીકાર્પેટ થયા નથી। તે ઉપરાંત સોસાયટીમાંથી પસાર થતો જાહેર માર્ગ જે કોર્પોરેશનનો સંચાલિત છે, તે જાહેર માર્ગ પર કદીએ સફાઈ થતી નથી। મહિને એકવાર સફાઈ થાય છે, જ્યારે અમે કોઈ ફરિયાદ કરીએ છીએ ત્યારે એ રોડ પર પણ એટલી ગંદકીનું સામ્રાજ્ય છે, જે બાબતે પણ અહીંયા આરોગ્ય અધિકારીઓ ગંભીરતા લેતા નથી। તે સ્વરૂપે આજે અમે સોસાયટીના રહીશો ઉગ્ર સ્વરૂપે આંદોલન હાથ ધરી અહીંયા સાઉથ ઝોન કચેરીએ પોતાના ઘરનો કચરો ઠાલવી પોતાનો વિરોધ પ્રદર્શન રજૂ કર્યો છે। આ પછી પણ જો અમારી સોસાયટીઓની માંગ પૂરી કરવામાં નહીં આવશે તો આવનારી 2022ની વિધાનસભા ઇલેક્શનમાં અમારી સોસાયટીના રહીશો મતદાનનો બહિષ્કાર કરશે, ચૂંટણીનો બહિષ્કાર કરશે। તે ઉપરાંત કોઈપણ રાજકીય પાર્ટીના આગેવાનોને અમારી સોસાયટી પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે।